તો જોઈએ સમાચાર વિસ્તારથી. પોરબંદરમાં આજે ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરાએ ખૂબ સાદગીપૂર્વક પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. બાબુભાઈ બોખીરાએ વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન ફોર્મ રજૂ કરી અને જીતની આશા વ્યક્ત કરી હતી. આજે વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્ર રજૂ કરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે પોરબંદરમાં જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ પોરબંદર ભાજપના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાએ વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. આ પ્રસંગે પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન ઓળેદરા અને ભાજપના જિલ્લા પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જોકે નામાંકન ફોર્મ રજૂ કર્યા બાદ ભાજપના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાએ જણાવ્યું હતું કે લોકોને ભાજપ અને મારી પર પૂરો વિશ્વાસ છે, જેથી જંગી બહુમતીથી વિજય મેળવી અને શહેરમાં અને ગ્રામ્ય પંથકમાં બાકી રહેલા વિકાસના કાર્યો આગળ વધારવામાં આવશે. સૌપ્રથમ તો આ છઠ્ઠી વખત મારી ઉપર ભરોસો રાખીને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ મને ટિકિટ જે આપેલી છે એ બદલ હું એનો આભાર માનું છું. બીજી વસ્તુ, ભારતીય જનતા પાર્ટી એટલે સેવા માટેનું સંગઠન, અને હું વ્યક્તિગત રીતે પણ માનું છું કે તમે જ્યારે રાજકારણમાં આવો, ચૂંટણી લડો અને એના પછી તમે વિજેતા બનો, એટલે તમારા જીવનનું જે લક્ષ્ય છે, કારણ કે તમારી પાસે જ્યારે સત્તા આવે છે ત્યારે એ સત્તા હશે, તમે જેના મતથી ચૂંટાઈને આવ્યા એ સત્તા હશે, એના તમારે એના એની તકલીફો માટે, એના કામો માટે, એ જે કોઈ એ તમારે કામ કરવાનું છે. અને એને લીધે જ હું પહેલી વખત 95માં ચૂંટાણો, પછી 98માં, 2012 અને 2017, ને આ હું છઠ્ઠી વખત ચૂંટણી લડવા જ્યારે જઈ રહ્યો છે, ત્યારે આજે પણ હું એ કહું છું કે લોકો જે મારા ઉપર ભરોસો મૂકશે એ ભરોસાના હું પૂર્ણ કરવા માટેના સતત પ્રયાસો કરું. આજે મોટાભાગના આપણા વિસ્તારના કામો પૂર્ણ થઈ ગયા છે, અધૂરા કામો છે હું પૂર્ણ કરીશ. મારા માટે મેં જેમ કીધું એમ કે મારો મતદાર છે મારા માટે ઈશ્વર સમાન છે, એટલે જ હું મારે ઘરે હોઉં કે ઓફિસમાં હોઉં, હું ક્યારેય કોઈ વ્યક્તિ આવે તો એને મને મળવા માટેનું ના નથી પાડતો. હું એ રીતે વિચારું કે જ્યારે તમારી પાસે કોઈ વ્યક્તિ આવે મળવા માટે, ત્યારે કોઈ પણ કામ લઈને આવ્યો હોય, તો આપણી પાસે જ્યારે વ્યક્તિ આવે છે ત્યારે રસ્તામાં એને ઘણા બધા ઘરો રસ્તામાં આવ્યા હોય છે, તો ત્યાં ન ગયો અને આપણી માટે શા માટે આવ્યું? એ આપણી માટે એટલા માટે આવે કે એને વિશ્વાસ છે કે હું આ જગ્યાએ જઈશ તો મારે જે કામ છે એમાં અહીંયા વ્યક્તિ છે મને મદદ કરશે. એ રીતે આવે એટલે હું જમવા જતો હોય ને જો કોઈ આવશે કે ફળા ભાઈ આપણે વ્યક્તિ કોઈ મળવા આવી, તો હું જમવાનું પણ મારું પાછળ રાખીને વ્યક્તિને મળું છું. અને મેં સિસ્ટમ રાખેલી છે, જે વ્યક્તિ જે કામ લઈને આવ્યા હોય એની હાજરીમાં જ કન્સર્ન અધિકારીઓને ફોન કરવાના, અને શક્ય હોય તો ત્યાં ત્યાં એનો જવાબ આપી દેવો. એટલે ફરીથી હું કહું છું કે ભારતીય જનતા પાર્ટી માટે સેવા એક સંગઠન છે, મેં જે રીતે કામ કર્યું છે એ જ રીતે હું કામ કરીશ. અને પોરબંદર છે એ આજે છે 95નું પોરબંદર, આજનું પોરબંદર હજી પણ જે છે એ વધુ સુંદર અને સારું બને, પોરબંદર નહીં પણ પોરબંદર આખો જિલ્લો, એના હું પ્રયાસો કરીશ. હું મારા કાર્યકરો અને લોકોને પણ કહું છું, પોરબંદર કેવું બનવાનું છે એનું વિઝન મારા મનની અંદર છે, એ વિઝન પૂરું કરવા માટે હું સતત ક્રિયાશીલ રહીશ. જોકે દર વખતે ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન જંગી રેલી, સભા સહિત અનેક કાર્યક્રમો યોજીને ઉમેદવારી ફોર્મ રજૂ કરે છે, પરંતુ આ વર્ષે મોરબી પુલ દુર્ઘટનાને લઈને પોરબંદર ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરિયાએ સાદગીપૂર્વક ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.